આજકાલ આપણે સોશિયલ મીડિયામાં કોઈ પણ જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કોઈ પણ અલગ અલગ માધ્યમ જોઈએ તો સ્ટોઇસિઝમ ખૂબ ચર્ચામાં છે. સ્ટોઇસિઝમ એક ખૂબ રસપ્રદ ફિલોસોફીની પદ્ધતિ છે અને મોટાભાગની ફિલોસોફીની પદ્ધતિઓની જેમ એ પણ ગ્રીક માઇથોલોજીનું એક પાર્ટ છે. ગ્રીસમાં, એન્શિયન્ટ ગ્રીસમાં એનું ઓરિજિન છુપાયેલું છે. તો ચાલો, વેલકમ ટુ ટાઈપરાઈટર. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર. આ અઠવાડિયે આપણે વાત કરશું સ્ટોઇસિઝમ વિશે. તો સ્ટોઇસિઝમ ની જે રૂટ્સ છે એ ઝીનો ઓફ સીટુ કરીને એક વ્યક્તિમાં છે, એ સ્ટોઇસિઝમના ફાધર કહેવાય. અને ઝીનો એક શિપ મર્ચન્ટ હતા. એમની શિપ હતી અને એ સાયક્લોનમાં એમણે બધું ગુમાવી દીધું. એક સાયક્લોનમાં બધું ગુમાવ્યા બાદ એમને જિંદગી વિશે, લાઈફ વિશે વિચારવાનું ચાલુ કર્યું અને એ એરિસ્ટોટલ ના ફોલોઅર બન્યા અને એમના વિશે ખૂબ વાંચવાનું ચાલુ કર્યું, ખૂબ મનોમંથન કર્યું. અને એ લોકો જે બધા એમના ફિલોસોફર્સ ફ્રેન્ડ્સ હતા, એ લોકો બધા ભેગા મળીને જે બિલ્ડિંગમાં ચર્ચા કરતા, એ બિલ્ડિંગનું નામ હતું સ્ટોઇક. અને ત્યાંથી સ્ટોઇસિઝમના રૂટ્સ પેદા થાય છે. એટલે કોઈ પણ બીજી ફિલોસોફીની સ્ટ્રીમની જેમ પણ સ્ટોઇસિઝમની જે રૂટ્સ છે એ ફકીરીમાં, બધું ગુમાવ્યા બાદ એક અહેસાસ થવામાં છુપાયેલું છે. સ્ટોઇસિઝમના ચાર મુખ્ય સિદ્ધાંતો છે, ચાર મુખ્ય પ્રિન્સિપલ્સ છે કે જે ખૂબ જ રસપ્રદ છે. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે સ્ટોઇસિઝમમાં માનવાવાળા લોકો ખૂબ જ શાંત હોય છે અને એ લોકો જિંદગીથી બહુ પરે હોય છે. એકચ્યુઅલી એવું નથી. સ્ટોઇસિઝમ ઇઝ વન ઓફ ધોઝ ફિલોસોફીઝ કે જે ખાલી સંન્યાસ લઈ લેવામાં કે દુનિયાથી પરે થવામાં નથી માનતું. એ એવું માને છે કે એક સોસાયટીમાં રહેવા માટે અલગ અલગ વસ્તુઓ કરવી ખૂબ જરૂરી છે અને સોસાયટીમાં ને સોસાયટીમાં રહી અને તમે પ્રગતિ કઈ રીતે કરી શકો ને સેલ્ફ ડિસ્કવરી કઈ રીતે કરી શકો, એના ઉપર સ્ટોઇસિઝમ બેસ્ડ છે. પહેલું પ્રિન્સિપલ સ્ટોઇસિઝમનું છે રેશનલ થિંકિંગ, એટલે કે શાણપણ. એસેન્શિયલી આપણે હંમેશા એવું જોતા હોઈએ છીએ કે ભાવનાત્મક રીતે લેવાયેલા નિર્ણયો, જ્યારે આપણે કોઈ પણ ડિસિઝન ઇમોશનલ બેઝિસ ઉપરથી લઈએ છીએ, તો એ ડિસિઝન લાંબે ગાળે ક્યારેક ને ક્યારેક આપણે રિગ્રેટ કરતા હોઈએ છીએ. સ્ટોઇસિઝમ એના ઉપર ખૂબ જ ભાર આપે છે કે ઇમોશનને કોઈ પણ નિર્ણય લેતા સમયે વિચારવું ખરા, એને કન્સિડરેશનમાં લેવું, પણ નિર્ણય હંમેશા રેશનલ થિંકિંગ, લોજિક બેઝ્ડ લેવું રાધર દેન ઇમોશન બેઝ્ડ લેવું. બીજું સ્ટોઇસિઝમનું જે સિદ્ધાંત છે એ છે પરેજી, કામનેસ. એ એવું કહે છે કે મોટાભાગના લોકો એડવર્સિટીમાં અને કપરી પરિસ્થિતિઓમાં ખૂબ ઇમોશનલ થઈ જતા હોય છે, વેરેઝ એ વસ્તુ ખૂબ જરૂરી છે કે કોઈ પણ એક્સ્ટ્રીમ ઇમોશન કે એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં પણ આપણે કામનેસ અને પરેજી અનુભવીએ. ઘણા લોકો આપણે જોઈએ છે કે એવું કહેતા હોય કે ભાઈ હું તો જે હોય એ મોઢે મોઢ કહી દઉં, મારા મનમાં તો વાત ના રહે. તમે વિચાર કરો કે જો આપણા દેશો પણ એવી જ રીતે હોત તો ડિપ્લોમસી ના હોત, લોકો વચ્ચે ને દેશો વચ્ચે સતત ઝઘડા જ થયા કરત. આપણે જે કપડાં પહેરવાના છે એ કપડાં ખાલી શારીરિક જ નથી હોતા, માનસિક પણ હોય છે. એક સમાજમાં જીવવા માટે ખૂબ જરૂરી છે કે આપણે એકબીજા જોડે પરેજી રાખીએ અને બોલવામાં એ પદ્ધતિ રાખીએ કે જેથી કરીને સામેવાળાને આપણો મેસેજ પણ જાય પણ એ મિસકન્સ્ટ્રુ થઈને ઝઘડો ના ક્રિએટ કરે. ત્રીજો મહત્વનો સિદ્ધાંત સ્ટોઇસિઝમનો જે છે એ છે ન્યાય. સ્ટોઇસિઝમ ખૂબ સ્પષ્ટપણે માને છે કે એક સોસાયટીનું ફેબ્રિક, એક સોસાયટી વેલ ફંક્શનિંગ હોવા માટે એ ખૂબ જ જરૂરી છે કે એ સોસાયટીમાં ન્યાય પ્રસ્થાપિત થાય. ન્યાય પ્રસ્થાપિત કરવા માટે કોઈ પણ વ્યક્તિને જે સબ્જેક્ટિવ ફિલિંગ હોય એ સબ્જેક્ટિવ ફિલિંગ બોલવાનો અધિકાર હોવો ખૂબ જ જરૂરી છે અને સ્ટોઇસિઝમ આ વસ્તુમાં ખૂબ જ સ્પષ્ટપણે માને છે. ચોથો અને કદાચ સૌથી મહત્વનો નિયમ સ્ટોઇસિઝમનો જે છે એ છે હિંમત. ચોથો નિયમ એવું કહે છે કે એ ખૂબ જ જરૂરી છે કે લાઈફમાં આપણે કોઈ પણ સેલી કપરી પરિસ્થિતિમાં હોય તો ત્યારે એક હિંમત હોવી ને આપણી આજુબાજુ એવા લોકોથી આપણે પોતાની જાતને સરાઉન્ડ કરીએ કે જે આપણને ખોટા બલૂન ન બનાવે પણ આપણને હિંમત અને પ્રોત્સાહન ચોક્કસ આપે. એટલે સ્ટોઇસિઝમના જે આ ચાર વસ્તુઓ ભેગી કરીએ તો એક એવી મનોવસ્થા કે જેમાં માણસ કોન્ફિડન્ટ હોય, પોતાના હક માટે અને પોતાની અવાજ માટે લડવા તૈયાર હોય અને ન્યાય અને હિંમત રાખે.
સ્ટોઇસિઝમની એક પ્રાર્થના છે જે ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે, કે જે એવું કહે છે કે હે ઈશ્વર, મને એવી શાંતિ કે એવી સ્થિરતા આપ કે જે મારા હાથમાં નથી એ હું સ્વીકારી શકું, જે મારા હાથમાં છે એ બદલવાની હિંમત કેળવી શકું, અને એ બંને વચ્ચેની તફાવત કે આ બંને વસ્તુઓ કે કઈ મારા હાથમાં છે અને કઈ મારા હાથમાં નથી એ વસ્તુઓનો તફાવત સમજી શકું એટલું મને શાણપણ. આ અઠવાડિયાનું મન શું કહે છે? તો મન કહે છે કે સ્ટોઇસિઝમને આપણે ખૂબ ઊંડાણમાં જો ભણીએ તો એક વસ્તુ આપણને રિયલાઇઝ થાય છે કે ભારતીય સંસ્કૃતિમાં સ્થિત પ્રજ્ઞતા જે ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે એ સ્ટોઇસિઝમથી ઘણી લાગતી મળતી છે. અને એક રીતે તમે જુઓ તો સ્ટોઇસિઝમના ઇન્ડિયામાં કૃષ્ણ બ્રાન્ડ એમ્બેસેડર હોઈ શકે. એક રીતે આપણે જોઈએ તો કૃષ્ણમાં આ ચારેય કેરેક્ટરિસ્ટિક્સ ખૂબ સરસ રીતે આખા કૃષ્ણ લીલાથી લઈ અને મહાભારતથી લઈ અને બધા પૌરાણિક જે ગ્રંથો છે એમાં કૃષ્ણના કેરેક્ટરમાં આ ચારેય વસ્તુ એટલે કે શાણપણ, પરેજી, જસ્ટિસ, ન્યાય અને હિંમત, આ ચારેય કેરેક્ટરિસ્ટિક્સ ખૂબ સરસ રીતે વર્ણવવામાં આવી છે. તો ચલો આગલે અઠવાડિયે આપણે પાછા મળીશું કંઈક નવું ટાઈપરાઈટર પર.